subscribe now and press the bell icon. Never miss an update. Hello dear students, Jesi Krishna, Gangotri School Gondal ma aap sarve vidyarthi mitro nu hardik swagat chhe. Standard 1 subject English, unit number 9. Unit number 9 nu name chhe birds. બર્ડ્સ એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? પક્ષીઓ. આપણે જેને ગુજરાતીમાં પક્ષીઓ કહીએ છીએ તેને અંગ્રેજીમાં બર્ડ્સ કહેવાય. કહેવાય ને, જેનો સ્પેલિંગ થાય છે બી આઈ આર ડી એસ. દરેક બર્ડ્સ છે તે અલગ અલગ હોય છે, તેનો દેખાવ પણ અલગ હોય છે. દરેક બર્ડ્સની બોલવાનો અવાજ પણ અલગ હોય છે, બોલવાની સ્ટાઇલ પણ અલગ હોય છે. અને દરેક પક્ષી છે તેને રહેવા માટેના માળા પણ તે બધા જુદા જુદા બનાવે છે. તો આપણે યુનિટ નંબર 9 છે તેનો આપણે આગળ વિગતવાર અભ્યાસ કરી ચૂક્યા છીએ. તો ચાલો આજે આપણે બર્ડ્સમાં રિવિઝન કરી લઈએ. પીકોક. પીકોક એટલે મોર. મોર છે તે આપણું રાષ્ટ્રીય પક્ષી છે, છે ને? મોર, મોર ખૂબ સુંદર હોય છે. મોરના પીછા પણ સુંદર હોય છે અને મોરનો અવાજ પણ ખૂબ જ મીઠો અને ખૂબ સુંદર હોય છે. બી ઈ એ સી ઓ સી કે. પી ઈ એ સી ઓ સી કે. પીકોક એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? યસ, વેરી ગુડ, મોર. સરસ. ત્યારબાદ આઉલ. આઉલ જોયું છે તમે વિદ્યાર્થી મિત્રો? દરેક વિદ્યાર્થી મિત્રોએ આઉલ જોયું હોય, મોર પણ જોયું હોય છે, પિંજન પણ જોયું હોય છે. ડક, સ્પેરો, શ્વાન, ક્રો, બધા પક્ષી જે છે, અમુક પક્ષી આપણે જ્યાં દેખાતા હોય તે તમે બધાએ જોયા જ હશે. સ્પેરો છે તો સ્પેરો આપણી ઘરે પણ આવતો હોય, પછી કબૂતર છે તો કબૂતર પણ આપણી ઘરે આવતો હોય છે ને? એટલે આપણે પેરોટ ને બધું જોયું હોય છે. જોયું હોય ને, આપણી ઘરે આવે તો આપણે તે બધું જોયું હોય છે. જે આપણે ઘરે ના આવતા હોય પક્ષીઓ તે આપણે ચિત્રમાં જોયા હોય, એટલે કે આપણે જે ઓલી બુક આવે છે, એકડાની બગડાની બુક આવે છે, એ બુકમાં બધા પક્ષીઓ અલગ અલગ એના નામ પણ હોય છે અને એના ચિત્ર પણ હોય છે. એટલે આપણે તેને ઓળખી શકીએ છીએ કે સમગ્ર સૃષ્ટિમાં અલગ અલગ ઘણા પક્ષીઓ એવા છે કે જેને આપણે જોયા પણ નથી અને જાણતા પણ નથી, છતાં પણ આપણે તે બુકમાં ઓળખી શકીએ અને જોઈ શકીએ કે આવા પક્ષીઓ પણ હોય છે. તો આઉલ છે એ તો આપણે આજુબાજુમાં ઘણી જગ્યાએ જોવા મળે છે, એટલે તેને તો આપણે જોયું જ હોય છે. ઓ ડબલ્યુ એલ, આઉલ. ઓ ડબલ્યુ એલ, આઉલ. આઉલ એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? ઘુવડ. યસ, વેરી ગુડ. નેક્સ્ટ નેક્સ્ટ આવશે ડી યુ સી કે. ડી યુ સી કે, ડક. ડક એટલે બતક. યસ, વેરી ગુડ. ડક એટલે બતક થાય ને. ડક સે મારીએ છીએ વિદ્યાર્થી મિત્રો, મને કોણ જણાવશે? ડક છે તે પાણી મારીએ છે. ડક જોવી હોય ને તો આપણે આશાપુરા જે છે, આશાપુરા બગીચો, ત્યાં મોટી નદી છે, ત્યાં પણ આપણને ડક જોવા મળે છે. તમે સન્ડેના ફ્રી હોય ને તો જોવા જજો, ત્યાં ખૂબ સરસ ડક હોય છે. ત્યારબાદ નેક્સ્ટ શ્વાન. એસ ડબલ્યુ એ એન. એસ ડબલ્યુ એ એન, શ્વાન. શ્વાન એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? હંસ. વેરી ગુડ. શ્વાન એટલે હંસ. હંસ છે તે પણ પાણીમાં રહે છે અને પાણીમાં તરતું હોય છે, પણ તે ખૂબ સુંદર હોય, એકદમ વ્હાઈટ કલર હોય, એકદમ વ્હાઈટ હોય ને. એચ ઈ એન. એચ ઈ એન, હેન. હેન એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? મરઘી. યસ, વેરી ગુડ. ત્યારબાદ સ્પેરો.
એસ પી એ ડબલ આર ઓ ડબલ્યુ એસ પી એ ડબલ આર ઓ ડબલ્યુ સ્પેરો એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? ચકલી. ચકલી તો છે ને આપણી આજુબાજુમાં ઘણી જગ્યાએ જોવા મળે. સૌ વહેલી સવારમાં તમે જોવો તો ચી 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 કરતી હોય, કરતી હોય ને ચકલી. એટલે ચકલી જે છે એ કલરે કલરની પણ હોય છે, હોય ને? ખૂબ સુંદર ચકલી હોય, નાની નાની ચકલી હોય પણ ચી 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 કરતી હોય, કરતી હોય ને? તમને બધાને ગમે ને ચકલી? તો પછી વેરી ગુડ. ચલો ત્યારબાદ નેક્સ્ટ. પી એ ડબલ આર ઓ ટી ઈસેનો સ્પેલિંગ છે વિદ્યાર્થી મિત્રો? કોણ કહેશે? પેરોટ. યસ, વેરી ગુડ. પેરોટ નું સ્પેલિંગ છે પી એ ડબલ આર ઓ ટી. પેરોટ એટલે શું થશે? પોપટ. પોપટ છે તે ખૂબ સુંદર બોલતો હોય, બોલતો હોય ને? કેવું સરસ બોલતો હોય પોપટને તો ઘણા લોકો પાંજરામાં પૂરી એના ઘરમાં પણ પાડતા હોય છે. પોપટ સીતારામ સીતારામ પણ બોલતો હોય છે અને પોપટ છે તે દેખાવમાં પણ ખૂબ સુંદર હોય છે. આના સિવાયના ઘણા બધા પક્ષીઓ પણ હોય છે પણ એ આપણે મોટા થશું ને ત્યારે તે જોશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મેં જે કંઈ શીખડાવ્યું હું આશા રાખું છું કે તમને બધાને સમજાઈ ગયું હશે. હવે આપણે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં એક સરસ મજાના યુનિટ સાથે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.